તો જય માતાજી મિત્રો, હું છું તમારો મિત્ર રાહુલનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાહુલ ટીવી એડિટમાં. તો આજના વિડીયોમાં તમને જોરદાર બેફોન ડેટા સેટિંગ હતા શીખવાડવાનો છું, તો વિડીયોને પૂરો જોજો. કેમ કે વિડીયોની અંદરમાં આપેલો છે આપણે પાસપોર્ટ તમને વિડીયોમાં જ મળી જશે. ચાર અંગનો પાસપોર્ટ છે, તમને બે જગ્યા પર મળી જશે. તો એટલા માટે વિડીયોને ધ્યાનથી જોજો. વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણી યુટ્યુબ ચેનલમાં તમને એડિટિંગના વિડીયો દ્વારા મળશે. તો ચલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. ડેમો ડેટા તો મિત્રો, આપણે અલાઇટ મોશન એપને ઓપન કરી લઈએ છીએ. અલાઇટ મોશનને ઓપન કર્યા બાદ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને બીચમાં કરું એક સોંગ મળી જશે. એ બીચમાં કરેલા સોંગને તમારે અલાઇટ મોશનની અંદર એડ કરી લેવાનું છે. એડ કર્યા બાદ મિત્રો, તમારે પ્લસની પર ક્લિક કરવાનું છે. મીડિયામાં જઈને અહીંથી આપણે ફોટો એડ કરી લેવાનો છે. તો અહીંથી આપણે ફોટો એડ કરી લઈશું. આ જે આપણે ફોટો છે, ફોટાને એડ કરી લેવાનો છે. ફોટાને એડ કર્યા બાદ થ્રી ડોટ દેખાય છે ને એની પર મિત્રો તમારે ક્લિક કરવાનું છે. અહીંથી ફિલ કમ્પ્રેસર એ લખેલો એક ઓપ્શન છે ને એની પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીનમાં ફોટો કરી લેવાનો છે. ત્યારબાદ મિત્રો તમારે શું કરવું છે કે અહીંથી પાછું આપણે પ્લસની પર ક્લિક કરવાનું છે. મીડિયામાં જવાનું છે. મીડિયામાં જઈને અહીંથી આપણે હવે ટેક્સ્ટ પીએનજી છે એને એડ કરી લેવાનું છે. તો આપણે ટેક્સ્ટ પીએનજીને એડ કરી લઈશું. તો પીએનજીને આપણે એડ કરી લેવાનું છે. પીએનજીને એડ કર્યા બાદ મિત્રો આપણે મૂવી અને ટ્રાન્સફરમાં જવાનું છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે કે એની સાઇઝ આપણી થોડીક મોટી કરવાની છે. તો સાઇઝ મોટી કરવા માટે જે ઓપ્શન મિત્રો દેખાય છે ને એની પર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો એની જે ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરીને એની સાઇઝ આપણે થોડીક મોટી કરી લેવાની છે કે આ રીતની તમે જોઈ શકો છો સ્ક્રીન પર. ત્યારબાદ મિત્રો તમારે મને અહીં સેટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે કે પાછું મિત્રો તમારે પ્લસની પર ક્લિક કરીને મીડિયામાં જઈને બીજી ટેક્સ પીએનજીને એડ કરી લેવાનું છે કે આવી બરાબર છે. ત્યારબાદ તમારે પણ આપણે મૂવી અને ટ્રાન્સફરમાં જવાનું છે. તમારે થોડીક ઉપરની સાઇઝમાં લઈ જવાની છે. બરાબર ઉપર સાઇઝ કંઈક અહીં તમારે મિત્રો એને સેટ કરી દેવાનું છે પીએનજીને. આટલું કર્યા બાદ મિત્રો આપણે શું કરવાનું કે ફોટા અને પીએનજીને સોંગની જેટલી લાંબી કરી દેવાની છે. આટલું કર્યા બાદ મિત્રો શું કરવાનું છે કે અહીંથી આપણે તમારે જે પણ સોશિયલ મીડિયાનો જે અકાઉન્ટના લોગા હોય બરાબર છે, તમે જે પણ ટેલિગ્રામ છે અથવા યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે, તો જેના તમે પણ લોગા બનાવ્યા છે એ લોગા મિત્રો તમારે એની અંદર એડ કરી દેવાનું છે. તો અહીંથી હું એડ કરી લઉં છું મારા જે લોગા છે એને. તો મિત્રો તમારે પણ જે સોશિયલ મીડિયાના અકાઉન્ટના જે લોગા તમે બનાવેલા હોય એ લોગાને મિત્રો તમારે એડ કરી લેવાનું છે. ધારો કે તમે જોઈ શકો છો મેં આ લોગો મારો છે એને એડ કરી દીધો. પછી બીજો જે આપણે લોગો છે એને એડ કરી દીધો છે. તો આટલું કર્યા બાદ મિત્રો તમારે શું કરવું છે કે આપણે જે પીએનજી છે અને સોંગની જેટલી આપણે લાંબી કરી દેવાની છે. તો મિત્રો બંને પીએનજીને આપણે સોંગની જેટલું લાંબુ કર્યા બાદ મિત્રો આપણે શું કરવાનું છે કે આપણે જે આપણી પોચ થોડી 100 6 લાઈનો બનેલી છે બરાબર છે. તમે જોઈ શકો છો આ પહેલી છે, બીજી છે, ત્રીજી છે, ચોથી છે, પાંચમી છે અને આ છઠ્ઠી છે બરાબર છે. તો આપણે આ છઠ્ઠી આપણે જે 6 ઇંચ લાઈનો છે બરાબર છે. તો આપણે એને ભેગી કરી લેવાની છે. તો આપણે ભેગી કરીશું તો આપણે જે ઇફેક્ટ મૂકવાનો છે એ ઇફેક્ટ સાથે જ આપણે આ લોગા છે પછી જે આપણે આ ટેક્સ પીએનજી એડ કરેલી છે એ બંને બહુ સરસ લાગશે. તો એટલા માટે આપણે એને શું કરવાનું કે ભેગું કરી લેવાનું છે બરાબર છે. આપણે આપણે એક આ તમે જોઈશું કે આપણી 6 લેયરો બને છે. જે આ લેયરો છે અને આપણે એક જ લેયર બનાવી દેવાની છે. તો મિત્રો આપણે એવું કરવા માટે શું કરવાનું છે કે જે આપણે જે ફોટો છે બરાબર છે, એ તમને ફોટો દેખાતો છે અહીંયા મેં માર્ક કરી રહ્યો છું. અહીંયા તમે જોઈ શકો છો. તો મિત્રો ફોટાની પણ મિત્રો તમે ટેપ કરી રાખવાનું છે. એની પણ મિત્રો તમે કંઈક આ રીતે દબાઈ રાખવાનું છે. આટલું કર્યા બાદ મિત્રો તમારે જેને પણ આ રીતે તમે ટીક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો તમને ઉપર એક ઓપ્શન જોવા મળતા હશે ઘણા બધા. તો મિત્રો જે પહેલો ઓપ્શન તમને દેખાય છે ને એની પર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે. એની પર ક્લિક કરશો એટલે કંઈક તમે જોઈ શકો છો કે આપણી 6 લેયરો હતી એની પછી આપણી એક જ લેયર બની ગયેલી. તો એ એક જ લેયરમાં આપણી જે પીએનજી છે પછી આ ટેક્સ પીએનજી છે બંને આવી ગયેલી છે. તમે જોઈ શકો છો. તો આવું મિત્રો કર્યા બાદ મિત્રો તમારે શું કરવાનું છે કે જે બીટમાર્ક આપેલા છે ને એથી મિત્રો આપણે કટ કરી દેવાનું છે. જે તમે જોઈશો તમને બે બીટમાર્ક આપેલા છે અહીંયા તમે જોઈ શકો છો. આ બે બીટમાર્ક છે તમે જોઈ શકો છો. તો આપણે અહીંથી કટ કરવાનું છે વચ્ચેથી વચ્ચેથી એના બે ભાગ કરી દેવાનું છે. તો એવું કરવા માટે આ જે વચ્ચે ઓપ્શન છે ને એની પર ક્લિક કરશો એટલે કંઈક એ પ્રકારનું થઈ જશે. તમે જોઈ શકો છો. હવે અહીંથી આગળ તમે જોશો તો તમને સિંગલ બીટમાર્ક જોવા મળશે. એક જ બીટમાર્ક છે બરાબર છે. તો એ આગળ તમારે શું કરવું છે કે કટ નથી કરવાનું છે. તમે થોડુંક સ્કોલ કરીને બીજા બીટમાર્ક ઉપર આવી જશો તો ત્યાં આગળ તમને બે બીટમાર્ક દેખાય છે ને એથી પણ તમારે આટલું તમારી વચ્ચે કટ કરી દેવાનું છે. એટલે તમે જે જગ્યા પર આપણે બે બીટમાર્ક આપે છે ને
આપણે જે જગ્યા આપણે બે બીને બીટમાર્ક આપેલા છે એનાથી મિત્રો આપણે કટ કરવાનું છે. સિંગલ બીટમાર્કમાં આપણે કટ નથી કરવાનું. તમે જોયું હોય સિંગલ બીટમાર્ક ઉપર હું કટ નથી કરી રહ્યો છે. બે બીટમાર્ક આપેલા છે એથી હું કટ કરી રહ્યો છું. તો તમારે પણ બે બીટમાર્ક આપેલા છે એથી તમારે મિત્રો કટ કરી દેવાનું છે. તો એથી મિત્રો આપણે કટ કરી દઈશું. તો તમે જોઈશું આપણે કટ કરી દીધું છે. કટ કર્યા બાદ મિત્રો શું કહું છું કે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એક એફેક્ટ મળી જશે. એફેક્ટને તમારે એડ કરી દેવાનું છે. તો એથી આપણે ઓની કોપી કરવાનું છે. તો ઓને કોપી કરવા માટે જે આ ઓપ્શન દેખાય છે એફેક્ટવાળો એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કર્યા બાદ થ્રી ડોટ દેખાય છે અને ખૂણામાં તમે જોઈ શકો છો. તો એની પર ક્લિક કરીને કોપી એફેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ જે આ પ્રોજેક્ટ છે એની પર આવી જવાનું છે. એની પર આવ્યા બાદ મિત્રો અહીંથી તમારે પેસ્ટ કરી દેવાનું છે આ એફેક્ટ છે એને, બરાબર છે. તો આ પ્રકારનું જોડું તમને મળશે. તો તમારે અહીંથી જે બધી લેયરો આપણે કટ કરેલી છે ને એની પર મિત્રો તમારે પેસ્ટ એફેક્ટ કરી દેવાનું છે. તો અહીંથી હું પેસ્ટ એફેક્ટ કરી દઉં છું. તો મિત્રો આપણે એફેક્ટ છે એને પેસ્ટ કરી દીધું છે. આ લેયરો કટ કરેલી છે એમાં. ત્યારબાદ સિંગલ બીટમાર્ક આવે છે ને અહીં આગળ મિત્રો આપણે શું કહું છું કે એક શેપ લઈ લેવાનો છે. પ્લસ ટી પર ક્લિક કરવાનું છે ને એથી એક શેપ લઈ લેવાનો છે. શેપને આપણે મિત્રો ફૂલ સ્ક્રીનમાં કંઈ આ રીતનું કહી દેવાનું છે. આટલું કરે બાદ કલરમાં જવાનું છે. એથી આપણે વ્હાઇટ કલર કહી દેવાનું છે. ત્યારબાદ મિત્રો બ્લેન્ડિંગ અને ઓપોઝિટમાં જવાનું છે અને લાઇટિંગમાં જઈને અને કલર ડોઝ લખેલો ઓપ્શન તમને જોવાનું મળશે. જે આ વાળો છે ઓપ્શન તમે એની પર મિત્રો ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરીને 100% છે તો એને તમારે 75% કહી દેવાનું છે કે અથવા તમે 80% પણ કહી શકો છો. તો એથી મિત્રો આપણે 75% કહી દેવાનું છે. ત્યારબાદ મિત્રો કહીને આગળ લઈ જવાનું છે. આટલેથી મિત્રોને કટ કરી દેવાનું છે. કટ કર્યા બાદ મિત્રો જે આ લેયર આપણી છે અને આપણે કોપી કરી દેવાનું છે. કોપી કરવા માટે આ ઓપ્શન દેખાય છે ને એની પર ક્લિક કરીને કોપી લેયર કરી દેવાનું છે. ત્યારબાદ સિંગલ બીટમાર્ક આપેલા છે આગળ મિત્રો આપણે પેસ્ટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો હું પેસ્ટ કરી રહ્યો છું. સિંગલ બીટમાર્ક ઉપર આપણે મિત્રો પેસ્ટ કરવાનું છે. બે બીટમાર્ક આપેલા છે આગળ મિત્રો આપણે પેસ્ટ નથી કરવાનું. જે જગ્યા પર આપણે સિંગલ બીટમાર્ક આપેલા છે આગળ આપણે પેસ્ટ કરી દેવાનું છે. જેનાથી તમે પેસ્ટ કરજો, બરાબર છે. તો જે સિંગલ બીટમાર્ક ઉપર હું આ જે લેયર છે ને પેસ્ટ કરી રહ્યો છું. તો આપણે સિંગલ બીટમાર્ક ઉપર આપેલી જે આ સિંગલ બીટમાર્ક છે એને આપણે આજે આ લેયર છે એને પેસ્ટ કરી દીધી છે. આટલું કર્યા બાદ શું કરવાનું છે કે એની અંદર ફ્રેમ મૂકવાની છે. તો પ્લસ ટી પર ક્લિક કરીને એથી એક ફ્રેમ મિત્રો આપણે અહીંથી એડ કરી લઈશું. તો ફ્રેમને એડ કરી લેવાનું છે. ફ્રેમને એડ કર્યા બાદ સોંગને જેટલી લાંબી આપણે મિત્રો કરી દેવાનું છે. ત્યારબાદ આપણે એની અંદર હવે ટેમ્પલેટ મૂકી દેવાનું છે એક સારા મિત્રો. તો અહીંથી એક ટેમ્પલેટ આપણે મૂકી દઈશું, બ્લેક સ્ક્રીન ટેમ્પલેટ. તો મિત્રો અહીંથી આપણે જે આ ટેમ્પલેટ છે આ ટેમ્પલેટને એડ કરી લીધું છે. આ ટેમ્પલેટને આપણે બ્લેક કલર છે એને હટાવવા માટે મિત્રો આપણે શું કરવું છે કે એની પર ક્લિક કરવાનું છે. વોલ્યુમ આપણે એનો 0 કરી દેવાનું છે. ત્યારબાદ બ્લેન્ડિંગ અને ઓપોઝિટમાં જઈને લાઇટિંગમાં જઈને એને સ્કિન કરી દેવું છે. ત્યારબાદ મિત્રો આપણે તેઓની વધની લંબાઈ હોય એને આપણે કટ કરી દેવાનું છે. આટલું કર્યા બાદ આપણું સ્ટેટસ છે પૂરું બનીને તૈયાર થઈ ગયું. તો આપણે એક્સપોર્ટ કરવા માટે જે આપણે આ ઓપ્શન દેખાય છે ને મિત્રો એની પર મિત્રો તમને ક્લિક કરી દેવાનું છે. એની પર ક્લિક કરીશો. સોરી મિત્રો, જે ખૂણામાં તમને એરો દેખાય છે એની પર ક્લિક કરશો તમને એક્સપોર્ટનો ઓપ્શન જોવાનું મળી જશે. તો અહીંથી તમારે વિડીયો એક્સપોર્ટ કરી લેવાનું છે. તો બી એક્સપોર્ટ નહીં કરું કારણ કે આપણે ઉપર જે લોગો મૂકવાનો છે લોગો મૂકવાનો બાકી છે. ત્યારબાદ હું એક્સપોર્ટ કરી લઈશ. તો મૂલ્ય આપણે આવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી.